नमस्कार तमाम युवानों वालियों अने बाळकोने मित्रों हमणा ज धोरण दसना जे विद्यार्थीओ मारी साथे जोडायेला हता जे नवा वर्षनी अंदर धोरण दसनी अंदर आववाना छे एनी पेला केटला बधा विद्यार्थीओ धोरण दसनी अंदर मारी पासेथी शिक्षण मेळवी अने आगळ वधी चूक्या छे तो आ वखते जे धोरण दसनुं परिणाम छे एनी अंदर घणा बधा कहे छे के परिणाम खूब नीचू आव्युं छे परिणाम खूब खराब आव्युं छे केटला विद्यार्थी एवा हता के खूब वधारे होशियार परंतु मेथ्सनी अंदर एमनुं रिजल्ट थोड़ू नीचू आव्युं अथवा तो कोई विद्यार्थी ने एक मेथ्सने लीधे ज पोतानुं आखुं जे परिणाम छे ए बगड़ी गयुं जेना कारणे विद्यार्थी एक प्रकारना टेन्शनमां आवी तो आ प्रकारनी जे मानसिक जे भार पड़े छे बाळक उपर अथवा विद्यार्थी उपर धोरण दसनो होय કે પછી ધોરણ બાર નું પરિણામ આવવાની તૈયારી છે ટૂંક સમયમાં તો એની પર એક પ્રકારના એક વાલી તરીકે આપણે શું જવાબદારી બને તો મિત્રો જે વાલીના વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં જે પરિણામ જેનું નીચું આવ્યું છે અથવા એકદમ ખરાબ આવ્યું છે એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે એને કહી શકીએ તું નપાસ થઈ ગયું શું વિદ્યાર્થી નપાસ થાય પછી કંઈ ના કરી શકે એવું નથી તો એક વાલી તરીકે આપણી જવાબદારી છે જ્યારે બાળક સૌથી વધારે ગુણ મેળવે છે તો બરોબર છે વાલીની ખુશીનો કોઈ પાર રહેતો નથી તો વધારે ખુશી પણ વાલીને થાય તો જ્યારે પરિણામ નીચું આવે તો વાલીને એક પ્રકારનો દુઃખદ બાળકને જેટલું લાગે તો વાલીને પણ લાગતું પણ એક વાલી તરીકે આપણે એક સમજુ વ્યક્તિ તરીકે બાળકના આત્મવિશ્વાસને દબાવી ન દેવો જોઈએ એને કહેવું જોઈએ બેટા મેથ્સની અંદર ઓછા આવે છે જુલાઈમાં પૂરક પરીક્ષા આવવાની જ છે તો જે જુલાઈની પૂરી પરીક્ષા છે એના બાળક આપણા બાળકને આપણા વિદ્યાર્થીને એક શિક્ષક તરીકે હું હોઉં કે તમે ઘણા બધા શિક્ષકો મારા વિડીયાને જોતા હશે તો એક વાલી તરીકે તમે પણ હોય અથવા શિક્ષક હોય તો એને આત્મવિશ્વાસને દબાવશો નહીં અને કોઈ બે મહિના છે જુલાઈમાં પૂરક પરીક્ષા છે આપણી પાસે એક મહિના જેવો સમય છે તો 30 દિવસની અંદર શું 360 દિવસમાં કરેલું કામ થઈ શકે હા જો બાળકનો આત્મવિશ્વાસ હશે તો એના જ મેથ્સ વિષયની અંદર જેમાં એનું પરિણામ એકદમ નીચું છે છતાં એ પરિણામને એ ઉજ્જવળતાપૂર્વક ફરીથી પાર કરી શકશે એવા ઘણા બધા ઉદાહરણો છે કેટલાક લોકો કહે છે નસીબને આધીન તારા નસીબમાં નહોતું એટલે તું મેથ્સમાં ફેર થયો બીજા બધા 70 ઉપર આવી ગયું નહીં આપણે મહેનતની અંદર આપણા આત્મવિશ્વાસની અંદર આપણી લેખન શૈલીની અંદર કે કોઈ પણ જગ્યાએ ક્યાંક 50 જોવા મળી છે શાંતિથી વિચારો મિત્રો વધારે વાંચવાથી વધુ પર્સન્ટેજ આવે છે એવું જરૂરી નથી ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ ઓછી મહેનતે વધારે સફળતા મળે તમારી પેપર લખવાની સ્ટાઇલ હું તો ઘણા બધા વિદ્યાર્થીને કહું છું પહેલું લખતા શીખો કે બોર્ડનું પેપર હોય કે કોઈ પણ તમે પરીક્ષાની અંદર જ્યારે પેપર લખી રહ્યા હોય તો પહેલું તમે શું કરશો લખતા શીખો કઈ રીતે લખો કેટલા બધા વિદ્યાર્થીઓના મારી પાસે ઉદાહરણ છે અને તમને રૂબરૂ નામ સાથે પણ કહી શકું એવા મારી પાસે વિદ્યાર્થીઓ છે કે જેઓ 3-3 વખત 1-1 અને 2-2 વિષયની અંદર નાપાસ થયા હોય અને એ વિદ્યાર્થીઓને ફક્ત મેં એટલું જ માર્ગદર્શન આપેલું છે કે એના કારણે એ વિદ્યાર્થીઓ 50 માર્ક્સ મેળવી દે ડાયરેક્ટલી જે વિદ્યાર્થીની અંગ્રેજીની અંદર ફક્ત 16 કે 17 માર્ક્સ હોય એવો વિદ્યાર્થી જ્યારે અંગ્રેજીની અંદર 56 માર્ક્સ મેળવી શકે એવા વિદ્યાર્થીઓ પણ છે તો આ પ્રકાર કઈ રીતે બન્યું તો સાચું માર્ગદર્શન એને માર્ગદર્શનની જરૂર છે તમે એક વાલી તરીકે એને માર્ગદર્શન આપો બેટા તે પેપરમાં તું આટલું બધું વાંચીને ગયો હતો તને વિજ્ઞાનની અને ટેકનોલોજીની અંદર આટલું બધું આવડતું હતું છતાં તારે 80માંથી 26 માર્ક્સ પણ ના આવે અને એમ નાખો એટલે શું તે કેવી રીતે પેપર લખી દીધું એમને શું હતું તારે શું ભૂલ થઈ હતી કદાચ વિદ્યાર્થી હોશિયાર હોય છે પરંતુ કેટલીક વખત અમુક જે પ્રશ્નો છે એવા પ્રકારના પ્રશ્નો પેપરની શરૂઆતમાં આવી જાય તો બાળકે પ્રશ્નો જોઈ અને એકદમ અંદરથી હેતબાઈ જાય છે અને એના કારણે એનું આખું જે પેપર છે એ પેપર એકદમ કેવું થઈ જાય છે ખરાબ થાય વિદ્યાર્થી ગભરાયેલો હોય એટલે આવડતું હોય પણ ભૂલી જાય એવી કેટલીક ઘટનાઓ પણ જોવા મળે છે તો એક વાલી તરીકે એને આત્મવિશ્વાસ આપો કે તું હવે 2 વિષયની અંદર કે 1 વિષયની અંદર છે જુલાઈ છે જુલાઈ માટે તૈયારી શરૂ કરી દે અને મહેનત ફરી શરૂ કરે પણ મહેનત કેવી હોય છે દિશાવાળી હોય છે હું હજુ પણ કહું છું કે જે વિદ્યાર્થીઓ મારી પાસે હું સખત એક વિદ્યાર્થીનું ઉદાહરણ બીજું પણ દાવા આપું કે એક વિદ્યાર્થીની ઇતિહાસની અંદર ધોરણ 12ની અંદર ફેલ હતો એ વિદ્યાર્થી એક વખત મારી પાસે આવ્યો અને કે સર હું આ વિષયની અંદર ફેલ હતો હવે મારે પાલનપુર પરીક્ષા આપવા માટે જવું છે મેં કહ્યું ઇતિહાસમાં આ પ્રકાર હતું 2 ગુણનો પ્રશ્ન લખજે આ પ્રકારે 3 ગુણનો પ્રશ્ન લખજે આ પ્રકારે 5 ગુણનો પ્રશ્ન લખજે એની સ્ટાઇલ એક પ્રકારની લખવાની શૈલી એ પણ બાળકની અંદર હોવી જોઈએ તો એ શૈલીને કારણે એ વિદ્યાર્થીએ પણ 50 58 માર્ક્સ ઇતિહાસની અંદર મેળવી દીધા અને જ્યારે એનું રિઝલ્ટ આવ્યું ત્યારે એને મારો
આભાર પણ માન્યો. આવું મારા વખાણા નથી કરતો, પણ એક તમે વાલી તરીકે તમારું બાળક કયા રીતે પેપર લખે છે, એને પેપર લખો શું, એટલું વાંચવાથી નહીં એને લખવાની શૈલી હોવી જોઈએ, અથવા તો એની અંદર મહત્વની કહી શકાય એવી લેખન શૈલી હોવી જોઈએ. તો વાંચનની સાથે સાથે બાળક કેવી રીતે પેપર લખે છે, કેવી રીતે લખવું જોઈએ એનું પણ એને સાચું માર્ગદર્શન હોવું જોઈએ. એના અંદર ભરપૂર આત્મવિશ્વાસ ભરેલો થાય, જેની અંદર ભરપૂર આત્મવિશ્વાસ ભરેલો હશે તો એ બાળક કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામમાં ધોરણ 10માં ફેલ થયેલો વિદ્યાર્થી પણ ટોપ લેવલનો બિઝનેસમેન બની શકે, એ પણ ટોપ લેવલનો શિક્ષક પણ બની શકે. એવા પણ ઉદાહરણો મારી પાસે છે. મારા સાથી મિત્રો ઘણા બધા છે, 10માં ફેલ, અત્યારે પ્રાથમિક શિક્ષણની અંદર 6-8 ધોરણમાં ફરજ બનાવે છે, 1-5માં ફરજ બનાવે, એક ટીચર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા એવા ઉદાહરણો પણ છે. એવું નથી હોતું, કેટલાક એવા ઉદાહરણો છે કે ખેતી કરતા લોકો ધોરણ 12 ભણ્યા પછી અને પછી એ પ્રકારની ગવર્મેન્ટ જોબની તૈયારી કરી પરીક્ષાની, અને ભરપૂર આત્મવિશ્વાસની સાથે જ્યારે પરીક્ષા આપે છે ત્યારે એ વ્યક્તિ સફળતા મેળવે છે. તો ઘણા બધા ઉદાહરણોની સાથે, નહીં તો તમને નેગેટિવ પોઝિટિવની સાથે સાથે નેગેટિવ વિચારસરણીવાળા આજુબાજુ વધારે મળશે. બાળકને તમે એમનું સાંભળીને દબાવશો નહીં, મળશે કે હવે તમારો બાળક કશું ન કરી શકે, એને તો ગણિતમાં 80માંથી ફક્ત 10, 12, 15 ગુણ જ છે, એ કંઈ નહીં કરી શકે. હવે એક મહિનાની અંદર શું 32 કે 33 ગુણ ના લાવી શકે, 50 ગુણ પણ લાવી શકે. પરંતુ જ્યારે મનોમન નક્કી કરશે, આત્મવિશ્વાસ એ ભરપૂર થશે અને એને સાચું માર્ગદર્શન મળશે, તો 100% એ જ વિદ્યાર્થી જે 16 કે 17 કે 18 માર્ક્સ મેળવ્યા છે, એ જ વિદ્યાર્થી 32-33 અથવા તો 50 એવો માર્ક્સ મેળવી શકશે અને પોતાની કારકિર્દીને ધોરણ 11ની અંદર 8મા મહિનાની અંદર ફરી વખત એ પણ બીજા બાળકોની સાથે પ્રવાહની અંદર ભરી જશે. તો તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે, બરાબર છે, કે રિઝલ્ટ 10માનું આવી ગયું છે અને ખરાબ આવ્યું છે તો તમે પણ ના ચિંતા કરો, તમે ચિંતા ન કરો અને બાળકને પણ પ્રોત્સાહન આપો. એની જિંદગી મહત્વની છે, એની પાસે આત્મવિશ્વાસ હશે, કળા છે એનામાં. દરેક મનુષ્યની અંદર ભગવાને કંઈક ને કંઈક કળા મૂકી છે, એ કળાને ફક્ત આપણે ઉજાગર કરવાની છે. બાળકની કળા ક્યાંક દબાઈ ના જાય, એ વિદ્યાર્થીની કળા ક્યાંક દબાઈ ના જાય, એનું પાસે તમે વાલી તરીકે અને જે પણ શિક્ષક મિત્રો છે એમને પણ વિનંતી કરું છું કે એ જે કળા છે એની બહાર આવે એવા પ્રકારના પ્રયત્નો, એને ઓળખવાનો પ્રયત્ન કરો, એને તક આપો. એ તકની અંદર સફળ તો તમારા જે વિદ્યાર્થીઓ અત્યારે 1 અથવા 2 વિષયની અંદર જેઓને પરિણામ ખરાબ આવ્યું છે, એ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે અથવા પોતાનું પરિણામ સારું નથી આવ્યું એ જે વિદ્યાર્થીઓ, એમને જુલાઈમાં તક છે તો તકને માટે અત્યારે તૈયાર થઈ જાય, નિરાશ નહીં થવાનું. અને તમે વારંવાર પ્રયત્ન કરો કે 50 રહી છે, 50 શોધો. અને એવી ઘણી બધી 50 હોય, મેં વાત કરી કે લખવાની શૈલી હોય, ગભરાઈ જવાની, આત્મવિશ્વાસ પૂરતો ન હોય, તો પૂર્ણપણે આત્મવિશ્વાસ તમારામાં આવશે. તમે જ્યારે જ્યારે સફળતાના શિખરો સર કરશો અથવા તો સારી મહેનત કરશો એમ તમારામાં આત્મવિશ્વાસ આવી જશે, મને આવડે છે, બસ અંદર જવાનો પ્રયત્ન કરો. તો આ પ્રકારે બાળક સફળ થઈ શકશે. તો એક વાલી તરીકે, શિક્ષક તરીકે જે મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા છે એ તમામ આ જ રીતે પોતાના બાળકને પ્રોત્સાહન આપે અને 1 મહિનાની અંદર યુનિ બાળક જે 15-17 ગુણ લાવેલું છે એ 50 ઉપર અથવા 30 ઉપર ગુણ લાવી દે અને બીજા બાળકોની સાથે જ પોતાના પ્રવાહની અંદર ભળી જાય એવી આશા રાખું છું. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની, ધોરણ 10ની અંદર ફેલ હોય એ કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય, પેપર કેવી રીતે લખવું અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ગણિત દુનિયાની અંદર, તો જરૂર મારી કોમેન્ટ્સમાં અને આના અગાઉના વિડીયો મારા જે છે એની અંદર મેં મારો મોબાઈલ નંબર લખેલો છે તો એના દ્વારા કોલ કરીને અથવા તો મેસેજ કરીને જુદા પ્રકાર તમે માર્ગદર્શન મેળવી શકો છો. અને ઘણા બધા વિદ્યાર્થીઓને મેળવી અને પાસ પણ થયેલા છે, તો જરૂર બધા જ વિદ્યાર્થીઓ જે 1 કે 2 વિષયમાં નાપાસ છે એ વિદ્યાર્થી માટે મેં વાત કરી કે પૂર્વ પરીક્ષાની અંદર 100% સફળતા મેળવે એ તમને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે ઘણા બધા વિષય ફેલ છે વિદ્યાર્થી, તો એવો વિદ્યાર્થી પણ એક મનમક્કમ કરી ફરીથી ધોરણ 10 શરૂ કરી અને ફરીથી પોતાની કારકિર્દી શરૂ કરે એવી એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. આવતા માર્ચ મહિના સુધી ફરી વખત એ મહેનત કરે અને ફરી વખત બધા જ વિષયોની અંદર જેમાં એને ગુણ ઓછા આવ્યા છે બધામાં સફળતા મેળવી એ એમને પણ શુભેચ્છાઓ. એવા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શનની જરૂર હોય તો ગમે ત્યારે તમારા માટે અમારા મનના દરવાજા ખુલ્લા જ છે, તો એ રીતે પણ તમે માર્ગદર્શન મેળવી શકો છો. મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે આજુબાજુ નકારાત્મક બાબતો વધારે છે, પણ એની અંદરથી સકારાત્મક લઈ અને આગળ વધાર પ્રયત્ન કરો. ઘણા હસી મજાક બનશે, તમે બની જશો ઘણા બનાવવા, કારણ કે પરિણામ આપણું ઓછું આવ્યું છે, બરાબર છે. તો કોઈ હસી મજાક કરે કે ગમે એ રીતે તમને પ્રયત્ન કરશે તો એને ધ્યાન પણ ન લેતા
અને પોતાને મહિનાની અંદર ફરીથી કેવી રીતે સફળ થઈ જવું જોઈએ. મેં 365 દિવસમાં નથી ગણિત મેથ્સની અંદર કરી શક્યો, એ હું 30 દિવસમાં કેવી રીતે કરું અને સફળ થઉં અને જે હસવાવાળા લોકો છે એમને ચૂપ કરી દઉં, આ પ્રકારનો આત્મવિશ્વાસ. હું બદલો લેવાની ભાવનાને અહીંયા પ્રાધાન્ય આપવા નથી કહેતો, પણ એક મનમાં લઈ એક ધ્યેય લઈ કે મારે 30 ઉપર માર્ક્સ લાવવા છે, એના માટે ધોરણ 10 ગણિતનો પેપર છે તો કે એમાં વિભાગ બી 2 માર્ક્સનો આવે છે, કયા કયા પ્રકારનો દાખલો પૂછાય છે, એ જ પ્રકારનો દાખલો, ધારો કે ગુસ્સા, યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસ્સા શોધો, આ પ્રકારનો 2 ગુણનો દાખલો પ્રકરણ 1ની અંદર વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે, તો એ પ્રકારનો એક દાખલો આપણે પ્રેક્ટિસ કરીએ. ના આવડે તો એનો વિડીયો જોઈએ, મેં મૂક્યા છે બધા ધોરણ 1-10, 10માંના પણ ગણિતના 2-3 પ્રકરણ મૂક્યા છે, અને અત્યારે પ્રયત્ન કરીશ 100% ગણિત અને વિજ્ઞાન ધોરણ 10નું છે એને આ મહિનાની અંદર વધુમાં વધુ પ્રાધાન્ય આપી મિત્રો, અને વિડીયો જોતા રહો. એ જ વિડીયો મૂકવામાં આવશે જે તમને જુલાઈ 2020ની જે પૂરક પરીક્ષા છે એની અંદર ઉપયોગી બને એ પ્રકારનું સાહિત્ય વધુમાં વધુ અપલોડ કરવાનો હું પ્રયત્ન કરીશ. તમને પેપર લાવી પેપર સ્ટાઇલની સાથે સમજાવવાનો પણ એક વિડીયો મૂકીશ. તો બધા મળતા રહો, જોતા રહો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, અને વાલીઓને ખાસ નમ્ર વિનંતી કે પોતાના વિદ્યાર્થીને આની અંદર ખૂબ જ મદદરૂપ થાય, પોઝિટિવ પ્રકારના સૂચનો આપે અને એને નિરાશ ન થાય એ પ્રકારના એને સૂચનો આપી, અને ખૂબ તમારું બાળક આગળ વધે એવી તમામને શુભેચ્છાઓ. મિત્રો નિરાશ ન થતા જોડાયેલા રહેજો, એક દિવસ જરૂર સફળતા આવશે. કરેલું કર્મ ક્યારેય અફળ જતું નથી, કર્મ કરે રાખો, સફળતા 100% મળશે. આપણે કર્મની અંદર કોઈ ખામી હતી એના કારણે આપણે 10 કે 12 ગુણ મેળવવા પડ્યા છે, 100% આપણે 30 ઉપર ગુણ મેળવી અને જે આપણને અસફળતા મળી છે અથવા નિષ્ફળતા મળી છે અને સફળતામાં ફેરવી દઈશું. તો તમામ બાળમિત્રો આત્મવિશ્વાસ સાથે નિરાશ થયા વગર અને મહેનત આજથી જ અભીથી જ શરૂ કરી દે.